राज्य में ऐतिहासिक जीत ने लईने धारासभ्य दळनी बैठक में धारासभ्य दळना नेतानी पसंदगी बाद भाजप द्वारा सरकार रचवानी कवायत आगळ वधी त्यारे बपोरे 2 वागे भूपेन्द्र पटेले राजभवन पहोंचीने राज्यपाल साथे मुलाकात करी तेमज नवी सरकार रचवा माटे राज्यपाल समक्ष दावो रजू कर्यो हतो के जे बाद नवी सरकार ने शपथविधि माटे आमंत्रण पण आप्यु हतु। आ समय सीआर पाटिल सहित 8 धारासभ्यो उपस्थित रह्या हता। राज्यपाल ने मळीने जे छे सरकार रचवानो दावो करवामां आव्यो हतो। गांधीनगर राजभवन खाते राज्यपाल साथे भूपेन्द्र पटेल अने सीआर पाटिले मुलाकात करी हती। तो आज समाचार ऊपर जे छे गांधीनगर थी अमारी साथे मल्हार लाइव जोड़ाई चुक्या छे। जी मल्हार, अत्यारे शु माहौल छे त्यां अने साथे जे छे राजभवन पहोंच्या हता सीआर पाटिल अने भूपेन्द्र पटेल, तो शु माहिती मळी रही छे अत्यारे? ચોક્કસથી રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ જે છે તેઓ રાજભવન ખાતે પહોંચ્યા હતા, જે આગળ તેઓએ રાજ્યપાલને મળીને 156 જેટલા ધારાસભ્યોની સહી કરેલું જે પત્ર હતો જેની અંદર સ્પષ્ટપણે લખેલું હતું કે વર્ષ 2022 ગુજરાત વિધાનસભાની અંદર એટલે કે 15મી વિધાનસભાના ભાજપ પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની સાથેની આ સહી કરેલો પત્ર હતો, જે પત્ર રાજ્યપાલને સોંપીને જે છે તે સરકાર બનાવવાનું આહવાન જે કરવામાં આવ્યું હતું। જોકે રાજ્યપાલે પણ જે છે તે ભાજપ અને મુખ્યમંત્રી દ્વારા જે પત્ર આપવામાં આવ્યો હતો તે આહવાન જે હતું સરકાર બનાવવાનું તે સ્વીકાર્યું હતું। જોકે મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ રાજ્યપાલે જ્યારે મળવા પહોંચ્યા હતા તે દરમિયાન ભાજપ પક્ષના ગત સરકારના કેટલાક સિનિયર મંત્રીઓ જે છે તેઓ પણ રાજ્યપાલને મળવા માટે ઉપસ્થિત હતા। તેઓ રાજ્યપાલને અત્યારે અહીં આગળથી મળીને એટલે કે ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી જે છે તે રાજ્યપાલને મળીને સીધા દિલ્હી જવા માટે રવાના થયા છે। દિલ્હીમાં તેઓ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરશે અને બાકીના મંત્રીમંડળમાં કોને સ્થાન આપવું તેને લઈને જે છે તે મનોમંથન કરશે, યાદી તૈયાર કરવામાં આવશે અને તે યાદી લઈને આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલે વહેલી સવારે જે છે તે મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જે છે તેઓ ગુજરાત આવશે અને ત્યારબાદ જે જે લોકોના નામ હશે મંત્રી તરીકે શપથ લેવામાં તે તમામ લોકોને જે છે તે ફોન કરીને ગાંધીનગર ખાતે હાજર રહેવાની પણ સૂચના આપવામાં આવશે। જોકે હાલ બંને નેતાઓ ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ ગયા છે અને અમદાવાદ એરપોર્ટથી સીધા તેઓ જે છે દિલ્હી જશે અને ત્યાં આગળ વડાપ્રધાન સાથે જે છે સમી સાંજે બેઠક કરશે। જી મલાર, ધન્યવાદ તમારો માહિતી આપવા બદલ। તો રાજભવન ખાતેથી જે છે પહોંચ્યા હતા ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટિલ, રાજ્યપાલને જે છે આમંત્રણ આપ્યું હતું શપથવિધિ માટે। 12 ડિસેમ્બરે શપથવિધિ જે છે યોજાવાની છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટિલ જે છે તેઓને આમંત્રણ પાઠવવા પહોંચ્યા હતા। મહામહિમ ગવર્નર સાહેબ ને આપ્યો છે અને એમની પાસે આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને મુખ્યમંત્રી તરીકે એમને આમંત્રણ આપવા માટે વિનંતી કરી છે અને એ વિનંતી પત્ર આજે અમે એમને આપીને આવ્યા છીએ અને એમની પાસે અમે પરમ દિવસે એટલે કે 12 વાગે બપોરે 2 વાગે સોગંદવિધિ માટેનો સમય પણ અપેક્ષિત કર્યો છે। એમના તરફથી અમને સાનુકૂળ જવાબની અપેક્ષા છે।